नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 એમાં વિષય નામાનામ બહુત હતો, એમાં જોવી તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણે ગાંધીનગર દ્વારા જે પ્રશ્નપત્રનું પરિરૂપ મળેલું છે એટલે કે બ્લુપ્રિન્ટ આપણી, તો પહેલા તો નામાનામ બહુત હતો એનો વિષય કોડ છે 154, સમય રહેશે 3 કલાકનો અને કુલ ગુણ છે તમારા 100। આ રીતનું પ્રશ્નપત્રનું પરિરૂપ આવશે। એના પછી તો કે હેતુઓ પ્રમાણેના ગુણભાર, એમાં તો કે જ્ઞાન એટલે કે નોલેજના તમારે 35 ગુણના હશે, એટલે કે 35% પેપર તમારે જ્ઞાન આધારિત હશે। એના પછી સમજ તો કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ શક્તિના આધારે તમારે 30% પેપર હશે, એટલે કે 30 ગુણનું પેપર। ઉપયોજન એટલે કે એક ઉપયોગના આધારે બીજા ઉપયોગો, એમાં હશે 25 ગુણનું પેપર, એટલે કે 25% પેપર। અને સંયોજન અને કૌશલ્ય એટલે કે તમારી સ્કિલના આધારે તમારું જે પેપર નીકળશે, એટલે કે થોડાક એમાં પ્રશ્નો ટફ હોય, એટલે કે હાર્ડ પ્રશ્નો થોડાક ફેરવીને તમને પ્રશ્નો પૂછતા હોય કે જે તમારે તમારા કૌશલ્યના આધારે લખવાના હોય, એની ટકાવારી હશે 10%, એટલે કે કુલ 10 ગુણનું પેપર હશે, એટલે એમ તમારે કુલ 100 ગુણનું પેપર આવશે। એના પછી કે પ્રશ્નના પ્રકાર પ્રમાણેનો ગુણભાર, તો કે એમાં પહેલું હશે તમારે હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હશે, 15 પ્રશ્નો હશે, 15-એ 15 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે, અને એક પ્રશ્નનો હશે 1 ગુણ, એટલે કુલ 15 પ્રશ્નો હશે। એના પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એ પણ 15 પ્રશ્નો 1 પ્રશ્નનો 1 ગુણ। એના પછી ટૂંક જવાબી પ્રશ્નો, તો કે જનરલ વિકલ્પ વગર, એટલે કે તમારે 7 પ્રશ્નો પૂછાવાના છે અને એમાં વિકલ્પ સાથે હશે તમારા 11 પ્રશ્નો અને એના કુલ ગુણ હશે 24। એના પછી પ્રશ્ન નંબર 4, એમાં હશે લાંબા પ્રશ્નો, 5 પ્રશ્નો હશે, જનરલ વિકલ્પ સાથે કુલ 7 પ્રશ્નો હશે અને કુલ ગુણ એના 46, એટલે તમારે કુલ પેપરમાં 42 પ્રશ્નો લખવાના છે અને વિકલ્પ સાથે તમારું પેપર હશે 48 પ્રશ્નોનું અને કુલ ગુણ છે તમારા 100। એના પછી આગળ જોવી તો કે પ્રકરણ દીઠ ગુણભાર, એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે, તેમાં ભાગ 1 નું પહેલું ચેપ્ટર છે તમારું ભાગીદારી વિષય પ્રવેશ, એમાં જનરલ વિકલ્પ વગર એટલે કે કુલ 5 માર્ક નું ચેપ્ટર માંથી પૂછાશે અને વિકલ્પ સાથે તમારું ચેપ્ટર થાય 8 ગુણનું। એના પછી બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, તો 11 માર્ક નો એક દાખલો આવશે અને એક દાખલો આખો ફરજિયાત હશે, એટલે કે જનરલ વિકલ્પ અથવા વિકલ્પ વગર દાખલો ફરજિયાત 11 માર્ક નો આવશે। ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, તો કે વિકલ્પ વગર 7 માર્ક નું ચેપ્ટર પૂછાવાનું છે અને વિકલ્પ સાથે તમારે 11 ગુણ નું ચેપ્ટર થશે। એના પછી ચોથું ચેપ્ટર ભાગીદારી નું પુનર્ગઠન, તો એમાં 5 માર્ક નું ચેપ્ટર પૂછાવાનું, એટલે 5 માર્ક ગુણભાર છે। એના પછી ભાગીદારોનો પ્રવેશ, તો કે 10 માર્ક નું ચેપ્ટર પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ તમારે 10 ગુણ હશે। એના પછી ભાગીદારોની નિવૃત્તિ અને મૃત્યુ, તો વિકલ્પ વગર તમારે 10 ગુણ પણ ચેપ્ટર છે અને વિકલ્પ સાથે હશે 18 માર્ક નું ચેપ્ટર, એટલે કે નિવૃત્તિના અથવામાં એક નિવૃત્તિનો દાખલો પૂછાશે। એના પછી 7મું ચેપ્ટર તમારું ભાગીદારી પેઢીનું વિસર્જન, તો કે 7 માર્ક નું ચેપ્ટર છે અને વિકલ્પ સાથે કુલ થાય 10 માર્ક। એના પછી આગળ તમારો ભાગ 2, એમાં પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો, તો કે 10 ગુણનું ચેપ્ટર છે અને વિકલ્પ સાથે હશે 18 માર્કનું, એટલે કે તમારે શેર મૂડીના હિસાબો જે 8 માર્કનો દાખલો પૂછાય છે એના અથવામાં પણ શેર મૂડીના હિસાબોનો એક દાખલો હશે। એના પછી ડિબેન્ચરના હિસાબો, 6 માર્કનું ચેપ્ટર,
એના પછી કંપનીનો વાર્ષિક હિસાબ તો કે 11 માર્કનો દાખલો આવશે ચોથો ચેપ્ટર છે તમારું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 6 માર્ક એના ગુણભાર છે એટલે કે 6 માર્કનો એ ચેપ્ટરમાંથી પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે વિકલ્પ સહિત એટલે કે બધા જ પ્રશ્નો એના કેવા હશે ફરજિયાત એના પછી હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 8 માર્કનું ચેપ્ટર છે અને બધા જ પ્રશ્નો કેવા હશે ફરજ એટલે કે વિકલ્પ સાથે પણ તમને 8 ગુણનું ચેપ્ટર હશે એના પછી રોકડ પ્રવાહ પત્રક તો કે 4 માર્કનું ચેપ્ટર એટલે કે 4 માર્ક એના ગુણભારના છે અને વિકલ્પ સાથે તમારી 8 માર્કનું ચેપ્ટર તૈયાર થાય એટલે આ છે આપણા ચેપ્ટરના ગુણભાર એમાં તમારે કુલ 100 ગુણનું પેપર લખવાનું છે અને તમને વિકલ્પ સાથે કુલ પેપર થાય 130 ગુણનું એના પછી આગળ જોવી તો કે હવે માળખું કે માળખું કઈ ટાઈપનું હશે તો કે પ્રશ્નપત્રનું માળખું સમય 3 કલાકનો અને કુલ ગુણ હશે આપણા 100 એમાં સેક્શન એ એમાં 1 થી ને 15 પ્રશ્નો પૂછાય તમારા એમસીક્યુ ટાઈપના એટલે કે 4 એમસીક્યુ 4 જવાબ આપેલા હોય એમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરીને એનો જવાબ લખવાનો એના કુલ ગુણ હશે 15 એના પછી વિભાગ બી પ્રશ્ન ક્રમ હશે 16 થી 30 એટલે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 16 થી 30 સુધીના દરેક પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે અને દરેકનો મળશે તમને 1 ગુણ એટલે કે 15 પ્રશ્નો પૂછાશે 15 એ 15 પ્રશ્નો ફરજિયાત હશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ એના પછી સેક્શન સી તમારો 31 થી 36 પ્રશ્નો એટલે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંકના 31 થી 36 સુધીના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે એટલે કે કોઈ પણ 4 પ્રશ્નોના તમારે દાખલા ગણવાના એટલે કે ટૂંકમાં જવાબ આપવાના છે અને દરેક પ્રશ્નોના હશે 3 ગુણ એટલે કુલ ગુણભાર છે 12 એટલે કે 3 ચોકને 12 એટલે 3 માર્કનો એક દાખલો સોરી આ 3 માર્કનો એક દાખલો એવા 4 પ્રશ્નો લખવાના છે એટલે તમારે સેક્શન સી નો કુલ ગુણભાર હશે 12 એના પછી સેક્શન ડી તમારો એમાં 37 થી 41 પ્રશ્નો આપેલા હશે પણ એમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના તમારે મુદ્દાસર જવાબ લખવાના છે એટલે કે મોટા દાખલા આવશે અને દરેક પ્રશ્નોનો હશે 4 ગુણ એટલે ઈ પણ ચેપ્ટર છે એટલે સોરી ઈ સેક્શન તમારો થાય 12 માર્કનો એના પછી વિભાગ ઈ તો કે 42 થી 46 પ્રશ્નો થશે એમાં તમારે કોઈ પણ 3 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નોનો છે 8 ગુણ એટલે કે 8 માર્કના 3 દાખલા ગણવાના છે એટલે સેક્શન ઈ તમારો 8 તેરી ને 24 માર્કનો સેક્શન થાય એમાં એક દાખલો હશે પ્રવેશનો બે દાખલા પૂછા હશે નિવૃત્તિના અને બે દાખલા બીજા હશે તમારે શેર મૂડીના હિસાબોમાં એટલે કે કુલ 5 દાખલા આપેલા હશે એમાંથી તમારે 3 દાખલા કોઈ પણ ગણવાના છે એના પછી સેક્શન એફ તમારો 47 અને 48 એટલે કે બે પ્રશ્નો આપેલા હશે અને દરેક પ્રશ્નોના 11 ગુણ હશે એટલે કે સવિસ્તાર એટલે તમારે બે વાર્ષિક હિસાબ ગણવાના છે પહેલો હશે તમારે ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ અને 48મો પ્રશ્ન હશે તમારે કંપનીનો વાર્ષિક હિસાબ બે પ્રશ્નોના 11 11 ગુણ એટલે તમારે વિભાગ એફ છે કુલ 22 ગુણનો એટલે આમ તમારે કુલ 100 માર્કનું પેપર તૈયાર થશે એટલે કે કુલ ગુણ છે તમારા 100 તો આ થયું આપણું પ્રશ્નપત્રનું માળખું અને એની બ્લુપ્રિન્ટ હવે આની આગળનું તમારે નમૂનાનું પ્રશ્ન આની આગળના વિડીયોમાં જોશું બસ અસ્તુ